નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ફરી એક વખત બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું છે દાના વાવાઝોડાને લીધે એકસો દસ થી એકસો વીસ કિલોમીટર કલાકની ઝડપે પવન કૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ દાના વાવાઝોડાની ગુજરાત પર અસર થશે કે કે તથા આવનારા સમયમાં આવનારા હવામાનમાં પલટા અંગે માહિતી આપી છે અરબ સાગરમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે રાજ્યમાં નુકસાનકારક વરસાદ પડ્યો હતો હાલ ચોખ્ખું થયેલું વાતાવરણ હમણાં રહેવાનું છે આ સાથે જ ગરમી ઉકળાટ અને ઊંચું તાપમાન જોવા મળે તેવી સંભાવના છે એકત્રીસ ઓક્ટોબર પહેલા ગરમી અને ઉકળાટ કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી બત્રીસ થી છત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે જ્યારે રાત્રે તાપમાન નીચું જશે કેમ કે દિવાળી સુધી મિક્સ ઋતુ સામનો કરવો પડશે અંબાલાલની આગાહી મુજબ દિવાળી દરમિયાન રાજ્યમાં વરસાદ વરસી શકે છે ઓડિશામાં સર્જાયેલા દાના વાવાઝોડા કારણે ભારતના અનેક રાજ્યમાં વરસાદની શક્યતા છે ત્યારે દાના વાવાઝોડા અસર ગુજરાતને ને પણ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે હજુ ત્રણ વાવાઝોડા આવવાની શક્યતાઓ છેલ્લા ગંભીર અસર દેખાવાના કારણે અનેક રાજ્યો સહિત ગુજરાતમાં તેની અસર રહેશે આગામી દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે દિવાળી નજીક છતાં ઠંડીની શરૂઆત ધીમી થઈ છે અમદાવાદનું તાપમાન છત્રીસ ચાર ડિગ્રી રહ્યું છે જે સામાન્ય તાપમાન કરતા એક પોઇન્ટ ચાર ડિગ્રી વધુ નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું છે હાલ ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂકાઈ રહ્યા છે બંગાળની ખાડીમાં આવેલા સાયક્લોન અસર ગુજરાતમાં માં નહીવત છે